સાંભળ્યો અવાજ. નોબત હવે યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને મેળવો ડેઈલી અપડેટ્સ. નમસ્કાર, આજે તારીખ 8 જુલાઈ સોમવાર. નોબત ન્યૂઝ ફ્લેશમાં હું ઈશા જોશી. નજર કરીએ આજના મુખ્ય સમાચાર ઉપર. નર્મદા નદી પરના સરદાર સરોવર ડેમમાં પાણીની જંગી આવક થઈ છે. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ડેમમાં 22,000 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. છેલ્લા 12 કલાકમાં ડેમની સપાટી 23 સેન્ટીમીટર ઊંચી આવી છે. હાલ ડેમની સપાટી 121.02 મીટરે પહોંચી છે. ઉલ્લેખનીય છે કે ડેમની ઊંચાઈ વધારવામાં આવી છે. ડેમની કુલ ઊંચાઈ 138.68 મીટર છે. હાલ ડેમની સપાટી ડેમની જૂની મહત્તમ ઊંચાઈ નજીક પહોંચી ગઈ છે. ડેમમાં પાણીની આવક થતાં ખેડૂતો માટે નર્મદા કેનાલમાં 6,000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. જામનગર જિલ્લા પોલીસ વડાએ 1 મહિના સુધી શહેરમાં ટ્રાફિક ડ્રાઈવનો આદેશ આપ્યો છે. ટ્રાફિક ડ્રાઈવના પ્રથમ દિને પોલીસે કુલ 470 વાહન ચાલકોને કાયદાના ભંગ બદલ દંડ કર્યો હતો. હેલ્મેટ વગર વાહન ચલાવતા, લાયસન્સ વગર વાહન ચલાવતા અને અમાન્ય હોર્ન વગાડતા વાહન ચાલકો દંડાયા હતા. સીટ બેલ્ટ પહેર્યા વગર કાર ચલાવતા કાર ચાલકો પણ દંડાયા હતા. ટ્રાફિક ડ્રાઈવના પ્રથમ દિને પોલીસે કુલ ₹57,800 દંડ વસૂલ્યો હતો. જામનગરમાં PGVCL કચેરી દ્વારા આજે વીજ ચેકિંગ અભિયાન હાથ ધરાયું હતું. PGVCLના અધિકારીઓની 47 ટીમોએ વિવિધ વિસ્તારોમાં ચેકિંગ કર્યું હતું. સુરક્ષા માટે પોલીસ તથા પૂર્વ સૈનિકોની ટીમ પણ ચેકિંગમાં સાથે જોડાઈ હતી. બપોર સુધીમાં કુલ 823 કનેક્શનનું ચેકિંગ થયું હતું, જે પૈકી 133 કનેક્શનમાં ગેરરીતિ મળી આવી હતી. ગેરરીતિ આચરનારાઓને કુલ ₹22 લાખના પુરવણી બિલ ફટકારવામાં આવ્યા છે. જામનગરમાં દીપેશ વાલજીભાઈ નકુમ નામના 35 વર્ષીય યુવાને આત્મહત્યા કરી છે. આત્મહત્યા પાછળ વ્યાજખોરોનો ત્રાસ હોવાનો મૃતકની સુસાઇડ નોટમાં ઉલ્લેખ છે. મૃતકે જિનેદ નામના શખ્સ પાસેથી 30,000 તથા રેહાન પાસેથી 37,000 વ્યાજે લીધા હતા. જિનેદ તથા તેની પત્ની તેમજ રેહાન અને ઇસ્ફાક પટેલ મૃતકને ત્રાસ આપતા હતા. આરોપીઓનો સુસાઇડ નોટમાં ઉલ્લેખ હોવા છતાં પોલીસે ગુનો નોંધ્યો ન હતો. આ મુદ્દે સતવારા સમાજમાં રોષ ફેલાતા મૃતકનો મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર થયો હતો. પોલીસના યોગ્ય કાર્યવાહીના આશ્વાસન પછી મૃતકની અંતિમવિધિ થઈ હતી. જામનગરમાં 4th ધોરણની સ્ટુડન્ટ સાથે તેના સ્કૂલના પ્રિન્સિપાલે અડપલા કર્યા હતા. જીસસ ક્રાઇસ્ટ સ્કૂલના પ્રિન્સિપાલ તથા ટ્રસ્ટી ડેનિયલ આનંદરાય ગવઈ વિરુદ્ધ આ આરોપ લાગ્યો હતો. આ ધૃણાસ્પદ કેસમાં જામનગરના સેશન્સ કોર્ટે આરોપીને ગુનેગાર ઠેરવ્યો છે. આરોપી ડેનિયલને IPC તથા પોક્સો એક્ટની કલમો હેઠળ કુલ 14 વર્ષની કેદ તથા 70,000ના દંડની સજા થઈ છે. જામનગરમાં શનિવારે ઇસ્કોન પરિવાર દ્વારા ભગવાન શ્રી જગન્નાથજીની 12મી રથયાત્રા યોજાઈ હતી. ઇસ્કોન મંદિરમાં 56 ભોગ સહિતના ધર્મોત્સવ ઉજવાયા હતા. સાંસદ પૂનમબેન માડમ, મેયર હસમુખભાઈ જેઠવા સહિતના આગેવાનોએ રથયાત્રાના રથને પ્રસ્થાન કરાવ્યું હતું. નગરના વિવિધ માર્ગો પરથી પસાર થઈ ટાઉનહોલ પાસે આ રથયાત્રા પૂર્ણ થઈ હતી. ટાઉનહોલમાં ભક્તોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો. આ હતા આજના મુખ્ય સમાચારો. ફરી મળીશું. જય હિન્દ, જય હલાલ.